નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ધોરણ 1-8 સ્કોલરશીપની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશું. તો સૌથી પહેલાં ગૂગલ બ્રાઉઝર ખોલીશું, ત્યાં આપણે ટાઈપ કરશું ડિજિટલ ગુજરાત લખીને આપણે એન્ટર કરીશું. એન્ટર કર્યા બાદ સૌથી પહેલાં જે દેખાય છે વેબસાઇટ તેના પર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જ તમારે આવું ડેશબોર્ડ આવી જશે, ત્યાં ઉપર અહીંયા દેખાય છે લોગિન, ત્યાં આપણે ક્લિક કરશું. લોગિન પર ક્લિક કરતાની સાથે જ તમને તમારા લોગિન આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું કહેશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 3 ઓપ્શન આવે છે, સિટીઝન લોગિન, રજિસ્ટ્રેશન, ઓફિસ લોગિન, અથવા સ્કૂલ લોગિન, ઇન્સ્ટિટ્યુશન લોગિન આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અહીં સિલેક્ટ કરતાની સાથે જ આપણને પોતાના શાળાના ડાયસ કોડ અને પાસવર્ડથી આપણે લોગિન કરવાનું છે. અહીંયા કેપ્ચા કોડ લખીશું, ત્યારબાદ આપણે એન્ટર કરીશું. એન્ટર કરતાની સાથે જ તમને તમારા ડેશબોર્ડ પર લઈ જશે. અહીંયા આપણે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર, આપણે આપણું વર્ષ સિલેક્ટ કરવાનું છે, 2018-19 આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે ઓકે પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ મેનુ દર્શાવે છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક મેનુની સમજ લઈશું. સૌથી પહેલાં છે સ્ટુડન્ટ રજિસ્ટર, ત્યાં આપણે સ્ટુડન્ટ એન્ટ્રી, સૌથી પહેલાં કોઈ પણ બાળકની જો કોઈ એન્ટ્રી કરવી હોય તો તમારા 18 જે યુઆઈડી નંબર આવેલો છે તે અહીંયા નાખીશું. અહીં નાખ્યા બાદ ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જ બાળકની SSC ઉપર તમે જે એન્ટ્રી કરી હોય આધાર ડાયસ પર તે તમામ વિગતો અહીંયા આવી જશે. સૌથી પહેલાં તો અહીંયા ક્લાસ આપેલું છે તે પણ ઓટોમેટિક SSC પરથી ટ્રેક કરી લેશે. અહીંયા નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ આવી જ જાય છે. ત્યારબાદ નીચે ફાધર ઓક્યુપેશન ટાઈપ, અહીંયા તમારે વાલીનો જે ધંધો વ્યવસાય હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા પણ તેમની માતાનો ઓક્યુપેશન ટાઈપ, એટલે કે તેમની માતાનો પણ વ્યવસાય જે હોય તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ જે લખેલી છે તે અહીંયા બર્થ ડેટ લખવાની છે. ત્યારબાદ જેન્ડર, લિંગ, બાળક મેલ ફિમેલ હોય તો અહીંયા સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયા જે લખેલું છે અહીં ખાસ ધ્યાન આપજો, એઝ પર એબોવ નેમ, એઝ પર આધાર, એટલે જો આધાર કાર્ડમાં ઉપર મુજબ જ નામ હોય તો એઝ પર એબોવ એવું કરી દેશો, એટલે અહીંયા ઓટોમેટિક બાળકનું નામ આવી જશે. અથવા તો જો એ રીતે ના હોય, આધાર કાર્ડમાં જે રીતે હોય તમે અહીંયા એ રીતે ટાઈપ કરી લેશો. અહીં આધાર નંબર એ તમારે ધોરણ 1-8 માટે નાખવાની જરૂર નથી, જો નાખશો તો તમે ગેટ ડિટેલ કરવું પડશે અને ગેટ ડિટેલ કર્યા બાદ 1-2 મિનિટ લગભગ લાગી શકે છે, એટલે આપણે એ કરવાની જરૂર નથી. ત્યારબાદ નીચે આવીશું, અહીંયા કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે, બાળક જે કેટેગરીમાં આવતું હોય તે આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ તેની કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ બાળક જો કોઈ માઇનોરિટી ટાઈપ હોય તો તેને અહીંયા આપણે સિલેક્ટ કરીશું. અહીં ડિસ્ટ્રિક્ટ, વિલેજ, તાલુકો, તમારે અર્બન કે રૂરલ જે લાગતું હોય આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બાળકનું એડ્રેસ અહીંયા લખીશું, અહીંયા પિનકોડ બતાવે છે પિનકોડ લખીશું. જો બાળક દિવ્યાંગ એટલે કે વિકલાંગ હોય તો યસ આપીશું, નો ના હોય તો નો આપીશું. અહીંયા પર્સન્ટેજ એટલે કે બાળક જે કોઈ પ્રકારની વિકલાંગતા ધરાવતું હોય અને કેટલા પર્સન્ટેજ હોય તે અહીં લખવાનું છે. હોસ્ટેલ ટાઈપ એટલે કે જે નોટ એપ્લિકેબલ હોય તો ના કરવાનું, પ્રાઇવેટ હોસ્ટેલ હોય તો અહીં ક્લિક કરશું અને ગવર્મેન્ટ હોસ્ટેલ હોય તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જે ટિક માર્ક આપેલું છે તે આપણે જરૂર નથી, આપણે એને કાઢી નાખીશું. ત્યારબાદ નીચે આવીશું, IFSC કોડ, આપણે બાળકનો એકાઉન્ટ નંબર લખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા IFSC કોડ લખશું, ત્યારબાદ જે બી IFSC કોડ તમે ટાઈપ કરો છો અને શો બેંક ડિટેલ્સ ઉપર જો ક્લિક કરશો તો સીધું જ તમને બેંક હોય તો બેંક ઉપર લઈ જશે, કોઓપરેટિવ બેંક હોય તો કોઓપરેટિવ બેંક ઉપર ટિક થઈ જશે,
ગ્રામીણ હોય તો ગ્રામીણ ને પોસ્ટ ઓફિસ હોય તો પોસ્ટ ઓફિસ સિલેક્ટ થઈ જશે. અહીંયા જો તમે જો સિલેક્ટ કરો છો તો ઓટોમેટિક અહીંયા બેંકનું નામ આવી જ જાય છે. ત્યારબાદ આ વિગતો ઓટોમેટિક ભરાઈ જાય છે. અહીંયા આપણે ખાસ જોવાનું છે કે બેંકની પાસબુક પ્રમાણે જ નામ લખવાનું, એકાઉન્ટ નંબર લખવાનો છે. બેંકની પાસબુક ફરજિયાત બાળકો જોડે મંગાવી લેવી અને તેમાં જે પ્રમાણે એકાઉન્ટ નંબર લખેલો હોય તે અહીંયા બે વખત ટાઈપ કરવાનો છે, એકવાર અહીંયા અને એકવાર અહીં ટાઈપ કરવાનું છે. જો બાળકનું નેમ પાસબુકમાં ઉપર મુજબ જ હોય તો અહીંયા એસ પર એબો એવી રીતે ટીક કરશો, અને જો ના હોય, કોઈ વાલીનું હોય એકાઉન્ટ હોય, ભાઈ હોય બહેનનું હોય તો એનું નામ અહીંયા દર્શાવવાનું છે. આટલી વિગતો થઈ ગયા પછી આપણે બાળકની ડિટેલ જે છે એ સેવ કરવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું. જો કોઈ બાળકની એન્ટ્રી થઈ ગયેલી હોય અને એમાં સુધારો વધારો કરવો હોય તો અહીંથી થઈ શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ક્લાસ પહેલાં સિલેક્ટ કરવાનો છે. કોઈ પણ ક્લાસ સિલેક્ટ કરીશું આપણે. સિલેક્ટ કર્યા બાદ તેની કેટેગરી સિલેક્ટ કરીશું. કેટેગરી ઓલ રાખશો તો પણ આવી જશે. આપણે ડાયરેક્ટલી શો કરશું. હવે તમારે કોઈ પણ વિદ્યાર્થીની જો માહિતી સુધારો કરવો હોય તો એડિટ ઉપર તમે જઈ શકો છો. અથવા તો કોઈ વિદ્યાર્થી તમારી શાળામાંથી કમી થયું છે તેનું નામ તો તેને ડિલીટ કરી શકો છો. તો એડિટ અને ડિલીટ આ મેનુમાંથી થઈ શકશે. ત્યારબાદ આગળ પ્રિન્ટ સ્ટુડન્ટ રજિસ્ટર, એટલે કે સ્ટુડન્ટની જે રજિસ્ટર સંખ્યા છે તેની વિગતો અહીંથી તમે પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ સ્કીમ રજિસ્ટર, અહીંથી તમે એ જ બાળકોની સ્કીમ, કયા બાળકને કઈ સ્કીમ લાગુ પડે છે તે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તે આપણે જોઈ લઈએ કઈ સ્કીમ લાગુ પડે છે. તો બાળકોને આ પ્રમાણે જો કોઈ સ્કીમ લાગુ પડતી હોય તો તે આ રીતે PDF બતાવશે. તમે અહીંથી PDFને ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો. ત્યાં જોઈશું SJED મેનુની સમજ. તેમાં પહેલું છે ડિરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર. અહીંયા એ બાળકોની પ્રપોઝલ બનશે કે જે બક્ષી પંચ બાળકો આવતા હોય તેમની પ્રપોઝલ અહીંથી બનાવી. ત્યારબાદ નીચે જે છે ડિરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર, એટલે કે SC બાળકો, અનુસૂચિત જાતિ બાળકોની પ્રપોઝલ અહીંયા બનશે તથા બનાવેલી પ્રપોઝલ જે જોવા માટે અહીંથી જોવા મળશે પ્રપોઝલ ડિટેલ. ત્યારબાદ નીચે જે છે ડિરેક્ટર સોશિયલ ડિફેન્સ, એટલે કે કોઈ બાળક વિકલાંગ હોય તો તેની પ્રપોઝલ અહીંયાથી બનાવી, ક્રિએટ પ્રપોઝલ. ત્યારબાદ આગળનું મેનુની સમજ TDD, એટલે કે અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ બાળકોની જો પ્રપોઝલ બનાવી હોય તો અહીંથી બનાવવાની છે, અને તેમનું પ્રપોઝલ જો બનાવેલું હોય તો તેનું લિસ્ટ જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો. આપણે એક પ્રપોઝલ બનાવીને હું તમને બતાવું છું પ્રેક્ટિકલ. તો સૌથી પહેલા તમારે અહીંયા સ્કીમ ઓટોમેટિક આવી જ જાય છે, એ આપણે સિલેક્ટ કરવાની નથી. ત્યારબાદ સ્કીમનું નામ, એટલે કે એમાં 1-8 ધોરણના બાળકો છે, તેમાં પ્રી મેટ્રિક લખેલું છે. પ્રી મેટ્રિક સ્કોલરશીપ VKY 159 યુનિફોર્મ, એટલે કે આમાં યુનિફોર્મની અને પ્રી મેટ્રિક બંને સ્કીમ આવી જાય છે. તો આપણે સિલેક્ટ કરીશું સ્કીમ. સ્કીમ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી ધોરણવાઇઝ, જો તમે ધોરણવાઇઝ પ્રપોઝલ બનાવવા માંગતા હોય તો તમે જે તે ધોરણ સિલેક્ટ કરી શકો છો, અથવા તો તમે જો બધા જ ધોરણની એક સાથે જ બનાવવા માંગતા હોય પ્રપોઝલ તો ઓલ સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયાથી કોઈ બી બાળક, દરેક બાળકની જાતિ તમે સિલેક્ટ કરી શકો છો, ના કરો તો પણ ચાલશે. હવે સીધું શો ઉપર ક્લિક કરશો. શો ઉપર ક્લિક કરતાની સાથે તમારે જેટલા બાળકોની પ્રપોઝલ, જે એકાઉન્ટ વેરિફિકેશન થઈ ગયા હોય તો ત્યાંથી વેલિડ એન્ડ વેરીફાઈ એકાઉન્ટ એવું થઈને આવે છે, જે તમે આગળ જોઈ શકો છો. વેલિડ એન્ડ વેરીફાઈ એકાઉન્ટ, તમે કોઈ પણ બાળકની એન્ટ્રી કરો ત્યારે એ બાળકનો એકાઉન્ટ નંબર અંદર નાખો છો. તો આપણે એને સેવ કરીએ છીએ. સેવ કર્યા બાદ એ બાળકની માહિતી આગળ તે હાયર ઓથોરિટીને વેલિડેશન માટે ત્યાં જાય છે, અને તે વેલિડ કરીને આપણને પાછી મોકલે છે, ત્યારે જ આપણે એને પ્રપોઝલ બનાવી શકીએ છીએ. તો આ 3 બાળકોની એકાઉન્ટ નંબરની માહિતી અને વેલિડ કરીને પાછી મોકલી છે, તો આપણે એને
પ્રપોઝલ બનાવીશું. તો પ્રપોઝલ માટે સૌથી પહેલાં ઉપર જે ચેકબોક્સ છે ત્યાં સિલેક્ટ કરીશું. સિલેક્ટ કરતાની સાથે જ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા સિલેક્ટ થઈ જાય છે. હવે મિત્રો નીચે જોજો તમે કે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ આ જે લખેલું છે આપણે તેના ઉપર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે તમને અહીંયા મેસેજ આવશે કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી, આપણે ઓકે આપવાનું છે. હવે તમે જોઈ શકો છો કે કોઈ બી 3 બાળકો જે હતા તેમની પ્રપોઝલ થઈ ગઈ છે. આપણે અહીંયાથી તેની પ્રિન્ટ કાઢી શકશું અને આ જે મેનુ છે તેને સેન્ડ હાયર ઓથોરિટી એવું બતાવે છે ત્યાંથી આપણે સેન્ડ કરીશું. સેન્ડ કરતા પહેલા જો કોઈ બાળક બાકી રહી ગયું હોય તો ફરીથી આપણે TDDમાં જઈને ક્રિએટ પ્રપોઝલમાં જઈને ફરીથી આપણે તેને એડ કરી શકીએ છીએ. હવે આ જ માહિતી આપણને અહીંયાથી બતાવે છે પ્રપોઝલ લિસ્ટ આપણે સેન્ડ કર્યું નથી હજુ, પણ તમે જોઈ શકો છો કે આ 3 બાળકોની વિગતો અને પ્રપોઝલ આપણે અહીંયાથી બનાવી દીધી છે. અહીંયાથી તમે ફરીથી એડિટ કરી શકો છો. કોઈ બાળક જો રહી ગયું હોય પ્રપોઝલમાં એડ કરવાનું તો અહીંથી એડિટ કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી આપણે વ્યૂ કરી શકીએ છીએ એટલે પ્રિન્ટ લઈ શકીએ છીએ. ત્યારબાદ હાયર ઓથોરિટીને અહીંથી સેન્ડ કરી શકીએ છીએ. અને જો કોઈ ખોટી પ્રપોઝલ બની ગઈ હોય તો આપણે તેને ડિલીટ કરી શકીએ છીએ. હવે આ પ્રપોઝલ બની છે તેને જો આપણે હાયર ઓથોરિટીને સેન્ડ કરવાની છે તો અહીંયાથી હું સેન્ડ કરી દઉં છું, ઓકે આપીશું. તો તે હાયર ઓથોરિટીને યોર પ્રપોઝલ ઇઝ સેન્ડ ટુ હાયર ઓથોરિટીને સેન્ડ થઈ ચૂકી છે. હવે તમે જોઈ શકો છો જે ઓપ્શન જે છે તે ચાલ્યા જાય છે, એડિટ થતું નથી. હવે ફક્ત વ્યૂ થાય છે એટલે આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ. હવે ત્યારબાદ હવે આગળની માહિતી જોઈશું. રિપોર્ટ્સમાં જે સ્ટુડન્ટમાં લખેલું છે કે સ્ટુડન્ટ ડેટા, આમાંથી તમે સ્ટુડન્ટનો ડેટા પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે જે છે બેંક એડિટ ઇનવેલિડ એકાઉન્ટ ડિટેલ્સ, એટલે કે કોઈ બાળકનું જો એકાઉન્ટ ઇનવેલિડ આવતું હોય તો તે એડિટ ઇનવેલિડ એકાઉન્ટ ડિટેલમાં જઈ તમે બાળકોના એકાઉન્ટમાં સુધારો કરી શકો છો. ત્યારબાદ પ્રિન્ટ સ્ટુડન્ટ સ્કીમ રજિસ્ટર, આ મેનુ આગળ આવી જ ગયું છે, એની માહિતી આપણે જોઈ. કાસ્ટ લિસ્ટ, કાસ્ટ લિસ્ટ એટલે કે દરેક બાળકની જાતિનું લિસ્ટ બતાવે છે. પોસ્ટ મેટ્રિક એટલે કે કોલેજ એપ્લિકેશન રિપોર્ટ, આ 1-8 ધોરણવાળાને લાગુ પડતું નથી. પ્રિન્ટ પ્રી મેટ્રિક પ્રપોઝલ એટલે કે જે આપણે પ્રપોઝલ બનાવી હોય ત્યાં અહીંથી આપણે સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ડેશબોર્ડ. ડેશબોર્ડમાં જે પ્રી મેટ્રિક બતાવે છે એ 3-8 માટે છે અને જે પોસ્ટ મેટ્રિક બતાવે છે એ 9-10 માટે છે, તે 1-8 વાળાને લાગુ પડતું નથી. આપણે પ્રી મેટ્રિકની માહિતી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે કુલ બાળકો તમારા 64 છે, એમાંથી સ્ટુડન્ટ ઇન પ્રપોઝલ 63 વિદ્યાર્થીઓ તમારા પ્રપોઝલમાં બની ચૂકેલા છે. નોટ ઇન પ્રપોઝલ એટલે કે એક બાળક બાકી છે. હવે એની માહિતી લઈએ, એક બાળક કોણ બાકી છે. એ બાળક બાકી છે તો એનું કારણ અહીંયા બતાવે છે કે ઇનવેલિડ એકાઉન્ટ નંબર, એટલે એકાઉન્ટ નંબર ઇનવેલિડ છે એટલે એમની પ્રપોઝલ બનતી નથી. ત્યારબાદ બાજુનું 9 ક્રિએટર પ્રપોઝલ, અહીંયા 9 પ્રપોઝલ બનેલી છે, એમાંથી એપ્રૂવ પ્રપોઝલ 8 એપ્રૂવ થઈ ગયેલી છે. ત્યારબાદ ઇન પ્રોસેસ, આપણે જે અત્યારે પ્રપોઝલ બનાવી છે તે અહીંયા ઇન પ્રોસેસમાં આવશે, આવતા થોડી વાર લાગશે. ત્યારબાદ ઇન પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ જશે એટલે અહીં 8ની જગ્યાએ 9 થઈ જશે. ત્યારબાદ અહીંયા પેમેન્ટનું ઓપ્શન બતાવે છે. પેમેન્ટ થઈ ગયું હોય તો તમારે અહીંયા બતાવી દેશે કે આટલા બાળકોનું પેમેન્ટ થઈ ગયું છે અને કેટલાનું બાકી છે. જો કોઈ બાળકનો ડ્રાફ્ટ આવ્યો હોય તો ડ્રાફ્ટમાં પણ અહીંયા બતાવી દેશે. એ જ રીતે અહીંયા બેંક ડિટેલ્સ, પેન્ડિંગ ફોર એકાઉન્ટ વેરિફિકેશન એમાં 0 છે. જો કોઈ પેન્ડિંગ એકાઉન્ટ હોય તો તે બતાવશે. એકાઉન્ટ વેરીફાઈ એટલે કે જે બધા જ એકાઉન્ટ સાચા છે, તો 63 જે છે બાળકોના એકાઉન્ટ સાચા છે, વેરીફાઈ થઈ ગયેલા છે.
ઇનવેલિડ બેંક એકાઉન્ટ, એટલે કે એક બાળકનું એકાઉન્ટ ખોટું છે, એટલે અહીંયા એ બતાવશે. તો આ પ્રમાણે મિત્રો બહેનોની સમજ તમને મેં આપી. તો આ રીતે મિત્રો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ કેવી રીતે પ્રપોઝલ બનાવી અને સેન્ડ કેવી રીતે કરવી તથા બાળકોના એકાઉન્ટ નંબરમાં સુધારો વધારો કેવી રીતે કરવો તે જોયો. જો હજુ કોઈ તમને મૂંઝવણ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી આપણે લોગઆઉટ કરી શકીએ છીએ, લોગઆઉટ કરી દઈશું. આભાર મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આભાર.